हेलो एवरीवन, आई एम प्रियंका पारेख फ्रॉम केआर दोषी ग्रुप ऑफ कॉलेजेस। माय सब्जेक्ट इज बिजनेस कम्युनिकेशन ऑफ बीकॉम सेमेस्टर 6। टुडे वी लर्न अबाउट रोल ऑफ एडवर्टाइजमेंट इन मॉडर्न बिजनेस। सो फर्स्ट वी अंडरस्टैंड द मीनिंग ऑफ एडवर्टाइजिंग। द वर्ड एडवर्टाइजमेंट इज डिराइव फ्रॉम लेटिन वर्ड एडवर्टरो। एडवर्टरो इज कॉम्बिनेशन ऑफ टू वर्ड एड एंड वर्टो। हियर एड मीन्स टू वर्ड्स एंड वर्टो मीन्स आई टर्न। That means to turn people attention to a specific things. Here are things like ideas, goods and services provided by the company in the competitive market. कंपनी જ્યારે કોઈ પણ ન્યુ પ્રોડક્ટ છે એ માર્કેટમાં લોન્ચ કરે છે ત્યારે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કસ્ટમરને ઇન્ફોર્મેશન આપી શકે છે. પ્રોડક્ટની પ્રાઇસ કેવી હશે, તેની ક્વોલિટી કેવી છે, તેની ડ્યુરેબિલિટી, અવેલેબિલિટી, આ બધી જ ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ થ્રુ કસ્ટમરને અટ્રેક્ટ કરી શકાય છે કે જેથી કસ્ટમરનું અટેન્શન કંપનીની પ્રોડક્ટ પરચેસ કરવા માટે થાય છે. એડવર્ટાઇઝમેન્ટ કેન બી ડન થ્રુ વેરિયસ મીડિયા સચ એઝ ન્યૂઝપેપર, મેગેઝિન્સ, ટેલિવિઝન્સ, રેડિયો, પોસ્ટર્સ, હોર્ડિંગ્સ એન્ડ ઇન રિસન્ટ ટાઈમ મોસ્ટલી યુઝ સોર્સ ઇઝ ઇન્ટરનેટ બીકોઝ ઇન્ટરનેટ ઇઝ અ ચીપર અલ્ટરનેટિવ ધેન અધર મીડિયા. ઇન્ટરનેટ પ્રોવાઇડ્સ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્રિએટ એપ્રોપ્રિએટ એડવર્ટાઇઝમેન્ટ એઝ પર ટાર્ગેટેડ ઓડિયન્સ. હિયર ટાર્ગેટેડ ઓડિયન્સ મીન્સ જો કંપની કોઈ પણ રેડીમેડ ગાર્મેન્ટનું પ્રોડક્શન કરતી હશે અને એ પણ 1 to 10 યર્સના ચિલ્ડ્રન માટે, તો તેની એડવર્ટાઇઝમેન્ટ બાળકોને મજા આવે તેવી હોવી જોઈએ. તો બાળકો તેના તરફ એટ્રેક્ટ થશે અને તેને પરચેસ કરવા માટે ડિસિઝન લેશે. એટલા માટે જો ટાર્ગેટ ઓડિયન્સ કંપની માટે ફિક્સ હશે તો તેની જે એડવર્ટાઇઝમેન્ટ છે એ ઇફેક્ટિવલી પ્લે થશે. એડવર્ટાઇઝમેન્ટને 3 રીતે રજૂ કરી શકાય છે. વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ, બીજું ઓરલ એડવર્ટાઇઝમેન્ટ એન્ડ થર્ડ છે રિટન એડવર્ટાઇઝમેન્ટ. વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ કેન બી ડન થ્રુ સોશિયલ મીડિયા લાઇક યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ, ટ્વિટર એટસેટ્રા, તેને વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ કહેવાય છે. પરંતુ જ્યારે કંપની એડવર્ટાઇઝમેન્ટ પ્લે કરવા માટે કોઈ પણ અમાઉન્ટ છે એ પે નથી કરતી, તો તેને આપણે પબ્લિસિટી તરીકે ઓળખીએ છીએ, તો તેને આપણે વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ પણ કહીશું. જ્યારે ઓરલ એડવર્ટાઇઝમેન્ટ આપણે જાણીએ છીએ તે રીતે કોન્ફરન્સીસ છે, સેમિનાર્સ છે, રેડિયો છે, ડોર ટુ ડોર માર્કેટિંગ છે, તેને આપણે ઓરલ એડવર્ટાઇઝમેન્ટ કહીશું. જ્યારે રિટન એડવર્ટાઇઝમેન્ટ એટલે શું? રિટન એડવર્ટાઇઝમેન્ટ જ્યારે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ છીએ, મેગેઝિનમાં જોઈએ છીએ, હોર્ડિંગ્સ હોય છે કંપનીના, ટેમ્પલેટ્સ છે આપણા ઘરે આવતા હોય છે, તેને આપણે રિટન એડવર્ટાઇઝમેન્ટ કહેશું કોઈ પણ પ્રોડક્ટ માટેની. કંપની જ્યારે પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી જેવી કે પ્રોડક્ટનો જે કલર છે, પેકેજિંગ છે, પ્રાઇસ, ક્વોલિટી, સાઇઝ, શેપ્સ એટસેટ્રા તેમાં ચેન્જ એડોપ્ટ કરે છે, ત્યારે એડવર્ટાઇઝમેન્ટ થ્રુ ઇઝીલી કસ્ટમર્સને અવેર કરી શકાય છે. એડવર્ટાઇઝમેન્ટની મદદથી કંપની પોતાની એક બ્રાન્ડ ઇમેજ ક્રિએટ કરી શકે છે. ફોર એક્ઝામ્પલ, દરેક કંપની ઓડિયન્સને ટાર્ગેટ કરે છે, જેમ કે નેનો છે તે મિડલ ક્લાસ ફેમિલી માટે વધારે ઉપયોગી છે, જ્યારે આપણે ફરારી જે હાઈ ક્લાસ જે લોકો છે તેના માટે હોય છે, તો કંપની તેને ટાર્ગેટ કરે છે. With the help of advertising, company can expand its market share and achieve goal in short time duration. Now we discuss about the definition of advertising. This definition is given by American Marketing Association. Advertising is any paid form of non-personal presentation and promotion of ideas, goods or services by an identifies the sponsor. It is the paid form, that means જ્યારે કંપનીની પોતાની પ્રોડક્ટની અવેરનેસ એન્ડ ઇન્ફોર્મેશન કસ્ટમર સુધી પહોંચાડવા માટે કંઈક પે કરે છે ત્યારે તેને એડવર્ટાઇઝમેન્ટ કહેવાય છે, જેમ આપણે આગળ ભણ્યો તે પ્રમાણે. પરંતુ જ્યારે કંપની પોતાની ઇન્ફોર્મેશન વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ પાસ કરે છે તો તેને પબ્લિસિટી કહેવાય છે, કે જેમાં કંપનીને કોઈ પણ ફાઇનાન્શિયલ ડિસિઝન લેવાનું નથી હોતું અથવા તો કોઈ એને પે કરવાનું નથી હોતું, ત્યારે તેને વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ આપણે કહીએ છીએ. વી હેવ ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધ વિઝ્યુઅલ એડવર્ટાઇઝમેન્ટ. હિયર ધ વર્ડ સ્પોન્સર મીન્સ વન પર્સન ધેટ ફાઇનાન્સિસ અ પ્રોજેક્ટ ઓર ઇવેન્ટ ડાયરેક્ટેડ બાય અનધર પર્સન સચ એઝ બિઝનેસ એન્ટરપ્રાઇઝિસ. કસ્ટમરના માઇન્ડમાં એકવાર કંપનીની સારી ઇમેજ ક્રિએટ થઈ જાય છે ત્યારે કસ્ટમર રિપીટ ઓર્ડર છે એ તે જ કંપનીને આપતી હોય છે અથવા તો ફરીવાર તે જ પ્રોડક્ટ છે એ પરચેસ કરતી હોય છે. જો કસ્ટમર કંપનીની પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ હશે તો જ તે કંપનીની તે પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થશે અને કંપનીનો પ્રોફિટ પણ વધશે. જો આવું જોવા મળે તો એડવર્ટાઇઝમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે પ્રોડક્ટ સેલ કરવા માટે.
આશા છે તમને એડવર્ટાઇઝમેન્ટનો મિનિંગ અને ડેફિનેશન સમજાણું છે. તો હવે આપણે તેનો રોલ સમજીએ. એડવર્ટાઇઝમેન્ટ પ્લેઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મોડર્ન બિઝનેસ. તો આપણે તેના 1.1 પોઈન્ટ છે એ સમજીએ. પહેલાં તેને આપણે લિસ્ટ આઉટ કરી લઈએ. ફેસિલિટેટ કોમન પર્સ્યુએશન. સેકન્ડ પોઈન્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ બીંગ યુનિવર્સલી રેકોગ્નાઇઝ. નેક્સ્ટ પોઈન્ટ પ્રોવાઈડ મ્યુચ્યુઅલ બેનિફિટ. ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. નેક્સ્ટ પોઈન્ટ ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોયમેન્ટ. સિક્સ્થ પોઈન્ટ ઇઝ ટુ એન્ટરટેઇન પીપલ. નેક્સ્ટ પોઈન્ટ ઇકોનોમિક રોલ. નેક્સ્ટ સોશિયલ રોલ. એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ સાયકોલોજીકલ રોલ. તો હવે આપણે તેને 1.1 ડિટેલમાં સમજીએ. ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ફેસિલિટેટ કોમ્યુનિકેશન એન્ડ પર્સ્યુએશન. એડવર્ટાઇઝમેન્ટની મદદથી ઘણા બધા કસ્ટમરને એકસાથે આપણે ઇન્ફોર્મેશન જે પ્રોવાઈડ કરી શકીએ છીએ. ઇટ વર્ક એઝ લાઇન ઓફ કોમ્યુનિકેશન બિટવીન મેન્યુફેક્ચરર એન્ડ ટ્રેડર્સ ઓન વન હેન્ડ એન્ડ કન્ઝ્યુમર ઓન ધ અધર હેન્ડ. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ બીંગ યુનિવર્સલી રેકોગ્નાઇઝ ફોર ધ બેટર લાઈફ એન્ડ વેલફેર ટુ ધ કસ્ટમર એન્ડ સોસાયટી. ધ એડવર્ટાઇઝમેન્ટ પ્લેઝ એન વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ટુ ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધ સોસાયટી. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ મ્યુચ્યુઅલ બેનિફિટ. એડવર્ટાઇઝમેન્ટ ઇઝ ફોર ધ બેનિફિટ ઓફ બોથ ધ પાર્ટીઝ મેન્યુફેક્ચરર એઝ વેલ એઝ ટુ ધ કસ્ટમર. ઇટ ઓલ્સો ગીવ બેટર સર્વિસીસ એન્ડ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર ઓફ ધ કંપની. જ્યારે આગળ ભણ્યા એ પ્રમાણે જો કસ્ટમર પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ હશે તો બીજી વાર તે જ પ્રોડક્ટને યુઝ કરવા માટે કસ્ટમર જે એટ્રેક્ટ થશે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ક્રીઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્રીઝિસ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઓફ ધ પીપલ. એડવર્ટાઇઝમેન્ટની મદદથી કસ્ટમરમાં અવેરનેસ આવે છે કે તેના માટે કઈ પ્રોડક્ટ છે એ વધુ ઉપયોગી છે અને કઈ પ્રોડક્ટ છે એ ઉપયોગી નથી. તે પોતાનું ડિસિઝન છે એ પોતાની જાતે લઈ શકે છે અને પ્રોડક્ટના ફીચર પણ સમજી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોયમેન્ટ. એમ્પ્લોયમેન્ટમાં વધારો થાય છે ત્યારે ઇકોનોમિક ગ્રોથ પણ પોસિબલ છે. સો એડવર્ટાઇઝમેન્ટ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ગ્રોથ ઓફ ધ ઇકોનોમી. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ એન્ટરટેઇન પીપલ. એડવર્ટાઇઝિંગ પ્રોવાઇડ્સ એન્ટરટેઇનમેન્ટ ટુ પીપલ અલોંગ વિથ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ એવી હોય છે કે જે ઓડિયન્સને એન્ટરટેઇન કરે છે અને સાથે સાથે અવેરનેસ પણ ક્રિએટ કરે છે અને તેનું ઇનફ ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરે છે કે પ્રોડક્ટને કઈ રીતે યુઝ કરવી, તેના ફીચર શું છે, તે બધી જ ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝ કસ્ટમરને અવેલેબલ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ઇકોનોમિક રોલ. એડવર્ટાઇઝમેન્ટ હેઝ ટુ સેલ પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ બાય કોમ્યુનિકેટિંગ પ્રોપરલી એન્ડ ઇફેક્ટિવલી. જ્યારે કંપની એડવર્ટાઇઝમેન્ટ ઇફેક્ટિવલી શો કરશે ત્યારે પ્રોડક્ટની ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થાય છે અને કંપનીના પ્રોફિટમાં પણ વધારો જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સોશિયલ રોલ. એઝ વી ડિસ્કસ ઇન અબોવ પોઈન્ટ, એડવર્ટાઇઝિંગ હેઝ ઇમ્પ્રુવ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બાય બીંગ રિયલાઇઝિંગ એડવર્ટાઇઝમેન્ટ થ્રુ પ્રોડક્ટ્સના ફંક્શનની ઇન્ફોર્મેશન, તેની પ્રાઇસ, તેની ક્વોલિટી, અવેલેબિલિટી, એની પ્રોડક્ટની અવેલેબિલિટી પણ કસ્ટમર જાણી શકે છે કે માર્કેટમાં તે પ્રોડક્ટ કેટલી ચાલે છે, તે કેટલી યુઝફુલ છે તે પણ કસ્ટમર જાણી શકે છે. નેક્સ્ટ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ સાયકોલોજીકલ રોલ. એડવર્ટાઇઝમેન્ટની મદદથી કસ્ટમરની પ્રોડક્ટ માટેના ઓપિનિયન શું છે તે જાણી શકાય છે. જો કસ્ટમર તે પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ નથી તો તે શું કામ નથી તે કંપની જાણવાનો પડે છે અને ફરીવાર પ્રોડક્ટમાં ઇનોવેશન લાવીને માર્કેટમાં તે પ્રોડક્ટને ફરીવાર રિપ્રેઝેન્ટ કરે છે. આમ કરવાથી કસ્ટમરનું સેટિસ્ફેક્શનમાં પણ વધારો થાય છે અને કંપનીની પ્રોડક્ટ છે એ સેલ પણ થાય છે. આશા છે તમને આ રોલ સમજાણા હશે. જો આપણે આમાં વધુ સમજીએ તો એડવર્ટાઇઝમેન્ટ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન મોડર્ન. એડવર્ટાઇઝમેન્ટની મદદથી કંપની બ્રાન્ડ ઇમેજ પણ ક્રિએટ કરી શકે છે. કારણ કે જો કંપની કસ્ટમર છે એકવાર કંપનીની પ્રોડક્ટ તરફે એટ્રેક્ટ થઈ જાય છે તો ફરીવાર તે જ પ્રોડક્ટને યુઝ કરવા માટે અટેન્શન આપે છે. જો આવું કરવાથી કંપનીની ડિમાન્ડ છે એ વધી જાય છે અને માર્કેટમાં તેનો માર્કેટ શેરમાં પણ વધારો થાય છે. એટલા માટે એડવર્ટાઇઝમેન્ટ છે એ ઘણો બધો સારો એવો રોલ પ્લે કરે છે. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ એવી હોય છે કે જે કસ્ટમરના માઇન્ડમાં નેગેટિવ ઇમ્પેક્ટ આપે છે એઝ વેલ એઝ પોઝિટિવ ઇમ્પેક્ટ આપે છે. તો જ્યારે એડવર્ટાઇઝમેન્ટ શો કરવાની હોય છે ત્યારે એક વસ્તુ એવી પણ સ્પોન્સર છે અથવા તો એડવર્ટાઇઝમેન્ટ મેકર છે એના માઇન્ડમાં હોવી જોઈએ કે કસ્ટમરના માઇન્ડમાં કોઈ પણ એવી નેગેટિવ ઇમ્પેક્ટ છે એ ન પડે કે જેથી કસ્ટમર તે પ્રોડક્ટ પરચેસ કરવા માટે અટ્રેક્ટ ન થાય કે જેથી કરીને કંપનીની જે પ્રોડક્ટ છે તેની ડિમાન્ડ છે એ લેસ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે કે
सो फ्रेंड्स, कम्युनिकेशन आ फोर्थ यूनिट एडवर्टाइजिंग थियरी ओवरऑल बात करिए तो 10 क्वेश्चन से कवर करवामां आवे छे। तेमां वारंवार पूछाता क्वेश्चन जो बात करिए तो बेनिफिट ऑफ एडवर्टाइजिंग छे, रोल ऑफ एडवर्टाइजिंग छे, एथिक्स इन एडवर्टाइजिंग छे, टाइप्स ऑफ एडवर्टाइजिंग छे, अने 7-7 मार्क्स की बात करिए तो मीडिया प्लानिंग एंड मीडिया सिलेक्शन छे पूछाय छे। तेनी ओर में जोईए तो तमने एक प्रोडक्ट आपेली होय छे तेना उपरथी तमारे एडवर्टाइजमेंट ड्रो करवानी होय छे। जे रीते आपणे न्यूज़पेपर में मेगेजिन्स में जे एडवर्टाइजमेंट ड्रो करेली जोईए छे तेवी ज रीते तमारे फाइनल एग्जाम में एडवर्टाइजमेंट छे ड्रो करवानी होय छे। तो आ एडवर्टाइजमेंट में तमे केवी रीते शुं लखी शको छो ते जणावुं। तो ते एडवर्टाइजमेंट ड्रो करीने तेना फीचर्स, तेनी प्राइस, साइज, ऑफर एट्सेट्रा बधी ज इन्फॉर्मेशन छे प्रेजेंटेशन साथे तमारे लखवानी होय छे। पछी जो ओवरऑल सिलेबस थी वात करीए तो ऑब्जेक्टिव ऑफ एडवर्टाइजमेंट आवे छे, डिजाइनिंग ध मेसेज, एडवर्टाइजिंग एज अ ब्रांड बिल्डिंग, इंटरनेट एज अ मीडिया, आ बधा क्वेश्चन पण कवर थाय छे। आशा छे तमने आ विडियो समझाणो हशे अने तमने मजा पण आवी हशे। कोरोनाना आ वातावरणमां तमने एक ज मेसेज, स्टे होम, स्टे